गणेश विसर्जन माटे सूरत महानगरपालिका 18 जेटला कृत्रिम तळाव बनावशे। 2 फूट सुधीनी मूर्ति घर आंगणे, ज्यारे बाकीनी कृत्रिम तळावमां विसर्जित थशे। आ तळावमां 2-4 फूट सुधीनुं मूर्तिनुं विसर्जन करवानी व्यवस्था कराई गई छे। मंगलवारे राज्य सरकारे गणेश उत्सव त्योहारने लईने गाइडलाइन SOP जाहेर करी नियंत्रणो हळवा करवानी जाहेरात करता हवे सूरत महानगरपालिकाए शहेरमां गणेश विसर्जन माटे 18 जेटला कृत्रिम तळाव बनावानो आखरी निर्णय लीधो छे। कृत्रिम तळावमां 2-4 फूट सुधीनी मूर्तिओ विसर्जन करी शकशे, જ્યારે 2 ફૂટ સુધીની મૂર્તિઓ ગણેશ આયોજકો ઘર આંગણે જ વિસર્જન કરે તે માટે પાલિકા દ્વારા અપીલ કરવામાં આવશે। તાજેતરમાં દશામાં વિસર્જન માત્ર કૃત્રિમ તળાવો નહીં બનાવાતા ઉવારા ખાડી અને રસ્તા ઉપર માતાજીના મૂર્તિઓને રઝળતી હાલતમાં જોવા મળતા લોકોની લાગણી દુભાઈ હતી। સરકારે આ વર્ષે 4 ફૂટ સુધીની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની ગાઈડલાઈન બહાર પાડી હતી। શહેરમાં અંદાજે 60,000થી વધુ પ્રતિમાની સ્થાપના થઈ છે, જેથી ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની માંગણીઓ ગણેશ મંડળો તરફથી થઈ રહી હતી। વર્ષ 2020માં કોરોનાને લઈને ચુસ્ત ગાઈડલાઈન અમલમાં મુકાઈ હતી, જેથી માત્ર 2 ફૂટ સુધીની જ ગણેશ પ્રતિમાની સ્થાપના અને ઘરે આંગણે જ વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો હતો, જેથી 2020માં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા ન હતા। 2019માં શહેરમાં 1.5 કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।